કેમ છો બધા? આજે અમે આવ્યા છીએ બ્રિસ્બેન સિટીમાં અને હવે તમને અમે અલગ અલગ જગ્યા પર લઈ જઈશું. અમે અત્યારે સાઉથ બેંક પર છીએ. જનરલી આ જગ્યા ખૂબ જ વ્યસ્ત હોય છે અને અહીંયા તમે જુઓ તો આ ભાઈ ઊભા છે. કોઈ ખબર નહીં, આજે બહુ જ શનિ દિવસ છે પણ તો એમને ગરમીની અસર થતી નથી. અને ત્યાં તમે જુઓ તો એક લાઇટ હાઉસ છે. અહીંથી નહીં દેખાય, એક મિનિટ. હા, લાઇટ હાઉસ છે. જોકે આ નદી છે પણ ખબર નહીં કોના માટે લાઇટ હાઉસ બનાવ્યું. આ સાઉથ બેંકની નજીક નદી કિનારે એક વોકવે છે જે બહુ બધા લોકો વોકિંગ અને જોગિંગ માટે સાંજે પ્રિફર કરતા હોય છે. અને મારી વાઇફ કૃતિની આ એક ફેવરેટ જગ્યા છે. આ જગ્યા રાત્રે આપણે આવીએ, આજે અગર હું રાત્રે આવીશ તો અહીંયા હું તમને બતાવીશ કઈ રીતે લોકો હરતા ફરતા હોય છે. અને અહીંયા આ રીતે આ સામે તમે જોઈ શકો છો એ રીતે ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હોય છે જે તમે QR કોડને સ્કેન કરી અને રેન્ટ પર લઈ શકો છો. પણ અમે લોકો બહુ ફિટ લોકો છીએ તો અમે ચાલતા હોઈએ છીએ જનરલી. ઘણા લોકો આના પર ઉબર ઇટ્સ ડિલિવરીઝ પણ કરતા હોય છે. ઇફ યુ આર ઇન બ્રિસ્બેન, તમે આ જગ્યા પર આવી શકો છો. તમે જુઓ તો આ જે રીતે આપણા ત્યાં કબીર વડ છે એ ટાઈપનું કોઈ ઝાડ છે અહીંયા. મને ખ્યાલ નથી આ કયું ઝાડ છે કે શું છે, પણ ખૂબ જ સરસ છે. અને અહીંયા તમારા અગર બાળકો હોય તો એ અહીંયા ખૂબ જ સારી રીતે એન્જોય કરી શકે છે. પ્લસ તમે આ જુઓ તો આ ખૂબ સરસ વોકવે છે. અને અહીંયા એક્ઝેક્ટ તમે એની સામે જુઓ તો આ બ્રિસ્બેન રિવર છે. અને થોડા જ આગળ જાઓ તો તમને સિટી વ્યૂ મળી રહેશે જે હું તમને હમણાં થોડી જ મિનિટમાં બતાવીશ. આ એક ગાર્ડનની જેમ બનાવેલું છે જ્યાં લોકો આ રીતે લીઝર ટાઈમ એમનો પાસ કરતા હોય છે. અને મોસ્ટલી સેટરડે સન્ડે આ જગ્યા ખૂબ જ બિઝી હોય છે. નદી કિનારો છે અને ગાર્ડન છે. પ્લસ અહીંયાથી ખૂબ જ સરસ સિટી વ્યૂ મળે એટલા માટે એ લોકો અહીંયા આગળ એન્જોય કરતા હોય છે. પ્લસ કેટલીક વાર ફૂટબોલ મેચિસ હોય છે જે અહીંયા લાઈવ ટેલિકાસ્ટ બતાવવામાં આવે છે. ચાલતા ચાલતા કૃતિનું ધ્યાન આ ટેન્ટ્સ પર પડ્યું અને એ કહે છે કે અહીંયા આગળ કંઈક છે તો આપણે જઈને જોઈએ કે શું છે એકચ્યુઅલમાં ત્યાં. સો અચ્છા, તો પ્લાન્ટ્સ છે અને અહીંયા આગળ સમ કંઈક ફૂલ ગ્રો કરી રહ્યા છે આ લોકો. અને બેઝિકલી ઓસ્ટ્રેલિયામાં ખેતી આ રીતે થાય. આપણે ત્યાં જે રીતે નર્સરી હોય એ રીતે આ લોકો સાઉથ બેંક પર ફૂલ વેચતા લાગે છે. અહીંયા સામે જ જો તમે જોશો તો સાઉથ બેંક 3 નામનું ફેરી સ્ટેશન છે. તો અહીંયા તમે બોટમાં પણ આવી શકો છો ને. અહીંયા આ રીતે લોકો એન્જોય કરતા હોય છે. આ જે કાકા છે અહીંયા આગળ બારબેક્યુ સ્ટેન્ડ જેવું છે એના પર કંઈક ફૂડ પ્રિપેર કરી રહ્યા છે. જનરલી લોકો સેટરડે સન્ડે અને લીઝર માટે આ રીતે આવીને જમતા હોય છે. જાતે બનાવી શકે એવી ફેસિલિટી એની ગવર્મેન્ટ આપે છે. આ એક જગ્યા છે એ બ્રિસ્બેનના બાળકોમાં ખૂબ જ પ્રિય છે. અહીંયા આગળ તમે જોતો એકદમ ક્રિસ્ટલ ક્લિયર વોટર છે, પાણી એકદમ સાફ છે. અને અહીંયા આગળ કેટલીક વોટર એક્ટિવિટી પણ એ લોકો કરી શકે છે. એમાં બાળકોને તમે રમતા જુઓ મસ્તી કરી રહ્યા છે. અને જનરલી આ લોકો અહીંયા આવવા માટે રિસાતા હોય છે. જે બી બાળક અહીંયા આવી જતું હોય છે એ પછી અહીંથી પાછા જવા માટે રડ્યા વગર જતું નથી. આ તમે જુઓ તો સિટી કેટ કરીને એક બોટ હોય છે અહીંયાની. આમ તો બોટ ના કહેવાય પણ કાઇન્ડ ઓફ યોટ કહેવાય. અને જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં યુઝ થતી હોય છે એટલે અહીંયાનું જો પબ્લિક ટ્રાન્સપોર્ટનું કાર્ડ હોય છે એનાથી તમે અગર તમારે નદી ક્રોસ કરીને સામેની બાજુ જવું હોય એટલે આપણે અમદાવાદ હોય તો અમદાવાદ પૂર્વમાંથી પશ્ચિમમાં જવું હોય સાબરમતી ક્રોસ કરીને તો જઈ શકાય છે. અને આ જો આપણો જે રીતે સાબરમતી રિવરફ્રન્ટ છે એ રીતે જ અહીંયા આગળ આ રીતે વોકવે છે. અહીંયા બહુ જ લોકો ચાલવા આવતા હોય છે, લોકો સાયકલિંગ કરતા હોય છે. પ્લસ મેં તમને જે પહેલાંથી બતાવ્યું હતું એ રીતે અહીંયા ઇલેક્ટ્રિક સ્કૂટર પણ લઈ શકતા હોય છે અને છોકરાઓને લઈને ફરવા માટે બહુ સારી જગ્યા છે. તમે જો અહીંયાથી બ્યુટિફુલ સિટી વ્યૂ જોઈ શકાય છે. આ સાઉથ બેંક પર એક આર્ટિફિશિયલ બીચ છે ત્યાં જનરલી લોકો આવીને સ્વિમિંગ એન્જોય કરતા હશે. મને પણ અહીંયા આવું ખૂબ ગમે પણ કૃતિ આવવા દેતી નથી કારણ કે હું એકવાર પાણીમાં પડી જાઉં તો પછી 3-4 કલાક સુધી હું નીકળતો નથી. સ્વિમિંગ મને બહુ મજા આવે છે એટલા માટે. અને અહીંયા સામે જુઓ તમે એક્ઝેક્ટ તો બ્યુટિફુલ સિટી વ્યૂ છે. અહીંથી તમે આ જે ક્વિન્સલેન્ડનું ટોલેસ્ટ ટાવર છે આ ધવન એ પણ જોઈ શકો છો. અને અહીંયા લાઈફ ગાર્ડ્સ પણ હોય છે. તમને ખ્યાલ હોય તો અહીંયા ઓસ્ટ્રેલિયામાં ફિફા વર્લ્ડ કપ ચાલે છે, વુમન્સ વર્લ્ડ કપ. તો એના માટે અહીંયા સ્ક્રીન મૂકવામાં આવી છે જ્યાં આગળ જે લાઈવ ટેલિકાસ્ટ એ લોકો કરશે. અને આ સ્ટોર્સ છે જ્યાંથી તમે ફૂડ અને ડ્રિંક્સ લઈ શકો છો. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સેમ કેરના કોઈ સમર્થક છે જેણે એની ટી શર્ટ પહેરેલી છે. આ છે ફેમસ વ્હીલ ઓફ બ્રિસ્બેન અને આ બ્રિજ હમણાં જ બન્યો છે. તમે જોવો તો એસી તો અહીંયા વ્હીલ ઓફ બ્રિસ્બેનથી આપણને સામેની તરફ ઉતારશે. અને આ વોક માટેનો બ્રિજ છે એટલે તમે ચાલતા વોક પર જઈ શકો. અને અહીંયા તમે પાછળ જુઓ તો આ છે નેપાળી પેગોડા. તો
આખ મંદિર જેવું કહેવાય નેપાળનું. તો અમે મોડર્ન આર્ટ મ્યુઝિયમ જઈ રહ્યા છીએ, જેના માટે તમે જુઓ આ વોકવે છે જે ચાલુ થાય છે અહીંયા રિવર બેંકથી જ, બાજુમાં રિવર, અહીંયા જુઓ તો ધવન, ટોલેસ્ટ ટાવર ઓફ ક્વિન્સલેન્ડ. અને અહીંથી આપણે સીધા જઈએ તો આપણે મોડર્ન આર્ટ્સ જોવા જઈ રહ્યા છીએ. કૃતિને ખબર નહીં કંઈક શોખ જાગ્યો છે મોડર્ન આર્ટ્સનો, આજે મને કે આપણે ત્યાં જઈને ટાઈમ પાસ કરીએ, કારણ કે વીકેન્ડ પર અમે ઘણા ફ્રી હોઈ જઈએ. આજે મેડમે કામકાજ બહુ જલ્દી પતાવી દીધું તો કે ચલો તો જઈએ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ક્વિન્સલેન્ડ આર્ટ ગેલેરી. તમે જો ત્યાં આગળ ફ્રી એન્ટ્રી હોય છે. સો ફાઇનલી ઓન ટાઈમ અમે બિલ્ડિંગમાં આવી ગયા છીએ અને તમે જો તો અહીંયા બહુ સરસ મોડર્ન આર્ટના પીસ મૂકવામાં આવેલા છે અને કૃતિ કંઈક સાંભળી રહી છે. આપણને કોઈ રસ નથી, આ કંઈક ક્વેગોમા ફાઉન્ડેશન અપીલનું આ પેઇન્ટિંગ કે કંઈક છે. અને અહીંયા તમે જુઓ તો ખૂબ જ સારા પેઇન્ટિંગ્સ લગાવેલા છે. લો બોલો, આમાં તમને શું ખબર પડે? મને કંઈ ખબર નથી પડતી આ કહેવા શું માગે. તમને પડી હોય મને કહેજો, કોઈ જોવે તો. આ શું કહેવા માગે છે આ વસ્તુ? આમાં કોઈ માણસ જેવું મને દેખાઈ રહ્યું છે, બાકી મને કંઈ ખબર નથી પડતી. એની બાજુમાં જુઓ, ડાબી બાજુ તો ખબર નહીં શું છે. અહીંયા પણ કંઈક છે, આવું તો નાના બાળકો દોરી દેતા હોય ઘરે. અને અહીંયા જુઓ તો આ લાલ દરવાજેથી લાયા લાગે છે. 100% આ લાલ દરવાજા હું આને 20 રૂપિયામાં લઈ શકું છું એક. શું કહેવું તમે કહો મને? આ મળે નહીં લાલ દરવાજા? આને આ લોકો આર્ટ કહે છે. તમને આમાં ભાઈ આર્ટ જેવું કંઈ લાગે છે? મને જ નથી લાગતું. આ લાલ દરવાજા ના મળે ને તો રખિયાલથી તો 100% સીવાઈ જાય. તોરણ છે હે કૃતિ? આ તોરણ છે? મને તોરણ જેવું લાગે. આ જુઓ, આ શું ઇંગ્લિશ મંગલસૂત્ર જ એક શું છે? કરણની દાઢી છે? મને લાગતું નથી આ કરણની દાઢી હોય. આ તો લેરિયું છે, લેરિયું સાડી હોય ને એનો ઝૂમ ફોટો પાડેલો છે. આખા મ્યુઝિયમમાં એક જ આર્ટ પીસ સારો છે. આ 1981 બ્રિસ્બેન છે, જે કેનવાસ પર ઓઇલ પેઇન્ટથી બનાવવામાં આવ્યું છે. અને તમે એકદમ નજીકથી આને જુઓ, બહુ જ બધી ડિટેલ્સ આમાં છે. અને એવું લાગે જ નહીં આપણને કે આ પેઇન્ટિંગ, એવું લાગે કે આ ફોટોગ્રાફ છે. આ તો બ્રિસ્બેનમાં છે. અગર આ બ્રિટનમાં હોત તો હું એવું કહીશ કે આ બધી વસ્તુઓ ઇન્ડિયાથી અથવા ઓલ ઓવર ધ વર્લ્ડમાંથી ક્યાંકથી ને ક્યાંકથી ચોરી કરીને લાવેલા છે. અને આવી જ વસ્તુઓ તમારે લેવી હોય તો અમદાવાદ એલિસ બ્રિજના નીચે કદાચ ગુજરી માર્કેટમાં મળી જાય. 1644 જ્યારે ડચ લોકો અહીંયા આવ્યા હતા અને એ લોકો ઓસ્ટ્રેલિયાને પહેલાં ન્યૂ હોલેન્ડ નામથી બોલાવતા હતા. જો ખબર નહીં શેમાંથી બનાવેલો છે, કાચ છે, કાર્બન ફાઈબર છે, શું છે એ ખબર નથી પડતી, પણ મસ્ત લાગે જોવા. કેમેરામાં અલગ દેખાય છે પણ જોવામાં ખરેખર ઇલ્યુઝન જેવું દેખાય. જીંકળે એવું કહે છે કે એના બે પાર્ટ મૂકશે અને જો અગર એ મૂકે તો એનો પહેલો પાર્ટ જોજો અને એ જોવા બદલ થેન્ક યુ સો મચ અને બીજો પાર્ટ બી જોજો. થેન્ક યુ.